ચાલો જામનગર થી ગાંધીનગર જવા માટે કેટલી બસો છે, કેટલા વાગે નીકળવાની છે, કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે અને જેનું તમે લાઈવ લોકેશન કઈ રીતે જોઈ શકાય છે અને કોઈ પણ એસટી બસનું ટાઈમ ટેમ્પર તમારે જોવું છે તો તમે ઘરે બેઠા પણ મિત્રો જોઈ શકો છો. તો ખાસ વિડીયોમાં ધ્યાન આપજો કઈ એપ્લિકેશન છે, કઈ રીતે એને આપણે યુઝ કરવાનું છે, તો બધી જ માહિતી વિડીયોમાં મળશે. વધુ કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવી છે તો દરેક માહિતી આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે. તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલા નંબરની બસ છે મિત્રો દ્વારકાથી માણસા. જુઓ મિત્રો નીકળે છે 4:09 દ્વારકાથી સાંજે, જે ખંભાળિયા તમને મળશે 6:27 અને જામનગર ડેપો તમને મળશે 8:06. તો ફલા 8:54 પડધરી બસ સ્ટેશન 10 વાગે, રાજકોટ 10:47, ચોટીલા હાઈવે 12:10, લીંબડી 2:06, બાગોદરા 3:20, બાવલા હાઈવે 4:11, સરખેજ અમદાવાદ 4:47, અમદાવાદ 5:15, ગાંધીનગર 6:10, માણસા 6:54 તમને મિત્રો પકડી દેશે, જેનું લોકેશન જોવા માટે ખાસ ધ્યાન તમારે અહીંયા આપવાની છે. રોનિંગ લખેલું છે અને અહીંયા મેપનું ઓપ્શન છે, તમે એની પર ક્લિક કરશો તો બસ ક્યાં થઈને નીકળવાની છે, બસ લાઈવ હશે તો તમે અહીંયા આ લાલ પટ્ટી જોવા મળી રહી છે, આ બસનું આઇકન છે, એ દ્વારકાથી નીકળી છે અને ક્યાં થઈને નીકળવાની છે બધું આ રીતે તમને લોકેશન બતાવશે. બીજા નંબરની મિત્રો વાત કરીએ દ્વારકાથી ગાંધીનગર છે, એ પણ એસી સ્લીપર 5:30 નીકળે છે દ્વારકાથી, જે ભાટિયા રોડ તમને મળશે 6:10, ખંભાળિયા 7:15, રિલાયન્સ ટાઉનશીપ જામનગર 7:45, જામનગર 8:15, ધ્રોલ 9:55, પડધરી 10:15, રાજકોટ 10:25, ચોટીલા હાઈવે 11:45, સાયલા 12:15, લીંબડી હાઈવે 12:55, બાગોદરા 1:35, બાળવા હાઈવે 2:05, ઉજાલા સર્કલ અમદાવાદ 2:22, ઇસ્કોન અમદાવાદ 2:35, નહેરુનગર અમદાવાદ 2:40, અમદાવાદ 2:50, બાપુનગર અમદાવાદ 3:35, કૃષ્ણનગર અમદાવાદ 3:50 અને ગાંધીનગર 4:20 તમને મિત્રો પકડી દેશે. અહીંયા મેપનું ઓપ્શન છે પણ આ બસ હાલની અંદર હજુ નીકળી નથી, કાળી બ્લેક પટ્ટી તમને જોવા મળે છે એટલે બસ હાલની અંદર હજુ નીકળી નથી. તો ત્રીજા નંબરની છે મિત્રો જામનગરથી માણસા, લક્ઝરી બસ છે 8:30 નીકળે છે. તો ધ્રોલ તમને મળશે 9:20, પડધરી તમને મળશે 9:40, રાજકોટ 10:30, ચોટીલા હાઈવે 11:45, સાયલા 12:20, લીંબડી 1:10, બાગોદરા 2:45, સરખેજ અમદાવાદ 3 વાગે, નહેરુનગર અમદાવાદ 3:05, પારડી અમદાવાદ 3:15, અમદાવાદ 3:40, રાણીપ બસ સ્ટોપ અમદાવાદ 3:55, ગાંધીનગર 4:30 તમને મિત્રો પોકાડી દેશે અને માણસા 5:15 એટલે કે સવારે 5:15. તો આ બસ મિત્રો સાંજે 8 વાગે નીકળવાની છે 8:30. એનું મેપ જોવા માટે આની ઉપર તમે ક્લિક કરીને પણ ચેક કરી શકો છો કે અમુક અમુક કયા ગામડા ઉપર થઈને નીકળવાની છે, એની પણ માહિતી તમને અહીંયાથી મળી દેશે. તો ત્રીજા ચોથા નંબરની બસ છે મિત્રો દ્વારકાથી ગાંધીનગર સ્લીપર, કેટલા વાગે નીકળવાની છે દ્વારકાથી 7 વાગે નીકળે છે, જે ભાટિયા તમને મળશે 7:50, ખંભાળિયા 8:45, આરાધના 9 વાગે, રિલાયન્સ ટાઉનશીપ જામનગર 9:40, સિક્કા રોડ 9:50, જામનગર ડેપો તમને મળશે 10:10, વિક્ટોરિયા બ્રિગેડ જામનગર 10:35, ભલા 11:05, ધ્રોલ 11:20, રાજકોટ 12:15, ચોટીલા હાઈવે 1
40 મિનિટે, સાયલા 2:15 મિનિટે, લીંબડી 2:55 મિનિટે, બાગોદરા 3:45 મિનિટે, ઇસ્કોન અમદાવાદ 5:10 મિનિટે, નહેરુનગર અમદાવાદ 5:15 મિનિટે, પારડી અમદાવાદ 5:20 મિનિટે, અમદાવાદ 5:25 મિનિટે, સારંગપુર અમદાવાદ 5:55 મિનિટે, બાપુનગર અમદાવાદ 6 વાગે, માહીનગર 6 વાગે અને ગાંધીનગર 6:20 મિનિટે તમને મિત્રો પકડી દેશે. તો ખાસ મિત્રો વિનંતી કે આ એપ્લિકેશન કયું છે અને કઈ રીતે એને સર્ચ કરવાનું છે, તો આપણે અહીંયા સર્ચ કરવાનું છે. દાખલા તરીકે મેં અત્યારે સર્ચ કરી દઉં જામનગરથી ગાંધીનગર જવા માટે, અને એની ઉપર તમારે ક્લિક કરશો એટલે તમને બસો મળી ગઈ હતી. આ એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ ટ્રેકિંગ. આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી રહેશે. વધુ કોઈ પણ STBusની માહિતી મેળવી તો ખાસ આપણી ચેનલમાં દરેક વિડીયો બનાવેલા છે મિત્રો.